તો તેમાંથી મિત્રો હું છું તમારો મિત્ર રાહુલને શોગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને કમિંગ સન ગણેશ ચતુર્થીમાંથી એકદમ જોરદાર હિન્દી સોંગ પર ટેટસમાં શીખવાડવાનું છું 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 તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમને મારા યુટ્યુબ ચેનલમાં આવડો જોવા મળશે અને મિત્રો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જતી તો જલ્દી સીધો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો

તો મિત્રો તમારે એલર્ટ મોશન એપને ઓપન કરી લે છે મિત્રો તમે એલર્ટ મોશન એપને ઓપન કરશો એટલે અહીંયાથી તમને એક ઓપ્શન જોવા મળશે પ્લસની બાજુમાં પ્રોજેક્ટવાળો તો એ પ્રોજેક્ટની પર તમારે ક્લિક કરી દેવાનું છે એની પર તમે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક પીડમાં કોઈ સોંગ મળી જશે એ સોંગને તમારે એડ કરી દેવાનું છે એલર્ટ મોશનની અંદર ત્યારબાદ તમારે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને અહીંયાથી હવે તમારે મિત્રો મીડિયા સોરી પ્લસની પર ક્લિક છે ને અહીંયાથી ફોટો એડ કરવાનો છે તો પ્લસની પર ક્લિક કરીએ આપણે પ્લસની પર ક્લિક કરીને એથી તમને એક ઓપ્શન જોવા મળશે મીડિયાવાળો તો તમારે મીડિયામાં અહીંથી જવાનું છે મીડિયામાં જઈને અહીંથી જે ફોટો છે એ ફોટોને એડ કરી દેવા છે તો આપણે ફોટો એડ કરી લઈએ આ ફોટોને એડ કર્યા બાદ તમારે સોંગની જેટલો લાંબો મિત્રો કરી દેવાનો છે સોંગની જેટલો લાંબો કર્યા બાદ મિત્રો તમારે શું કહો છે કે હવે પાછું પ્લસની પર ક્લિક કરવાનું છે અને અહીંથી એક સેફ લઈ લેવાનો છે જે સેફ છે એવો સેફ લઈ લેવાના છે સેફને મિત્રો આપણે ફૂલ સ્ક્રીનમાં કહી લેવા છે આ રીતના ફૂલ સ્ક્રીનમાં કયા હોય તમારે શું કહો કે જે કલર ફિલ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને એથી તમને જ્યાં વચ્ચે સોરી જે આ બી ઓપ્શન જોવા મળશે એની પર તમારે ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને એથી તમને બે બોક્સ જોવા મળશે એક કહેવાય આપણે આ દ્વારા કરવાનું અને બીજું જે કારાક્રમનું તો તમારે એથી કારાક્રણ જે બોક્સ છે એની પર તમારે ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને એથી તમને જ્યાં વચ્ચે ઓપ્શન જોવા મળશે એની પર તમારે ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને એથી તમને જે ગોળ સર્કલ અહીંથી દેખાતું સોરી નાનજી પર તમને ગોળ સર્કલ દેખાશે એની પર તમારે ક્લિક કરવાનું છે

તેથી આપણે માઇનસ નેવું કરી દીધું છે ત્યારબાદ તમારે શું કીધું કે ત્રીજા નંબરનો જે બીજો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એને પર ક્લિક કરીને એની સાઇઝ મિત્રો તમારે મોટી કરી દેવા છે અને પહેલો વાળો જે ઓપ્શન છે એની પર ક્લિક કરીને એને મિત્રો તમારે એંગલ મૂકી દેવા છે આ જગ્યા પર લઈને અને ત્યારબાદ મિત્રો એને પણ સોંગની જેટલી લાંબી કરી રહ્યા છે અને ત્યારબાદ મિત્રો પાછો આપણે સ્ટાર્ટિંગમાં આવશે છે સ્ટાર્ટિંગમાં પછી પાછું મિત્રો રસની પર ક્લિક કરીને મીડિયમમાં જવાનું છે અને બીજી બીએનજી મિત્રો એડ કરી દેવા છે એકત્રીસ ઓગસ્ટવાળી તો મિત્રો આને પણ આપણે મૂવી અને ટ્રાન્સફર થઈને માઇનસ નેવ કરી દેવા છે રોટેલ અને મિત્રો એની સેસ તો છે એ જ જો જોઈ છે અને ત્યારબાદ એને આજે આપણે અહીંગર ખૂણામાં લઈને આ જગ્યા પર મિત્રો એને મૂકી દઈએ છીએ આ જગ્યા પર તમે જોઈ શકો છો અહીંથી ત્યારબાદ મિત્રો એને સોમની જે લાંબી કહી દે છે પીએનજીને પર ત્યારબાદ મિત્રો તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવો છો સ્ટાર્ટિંગમાં પછી આવે બીજો તમે જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી તમે લોકો બનાવેલા હોય લોગા મિત્રો તમે યાદ કરી દેવા છો અહીંયા આપણે મિત્રો સોશિયલ મીડિયા અકાઉન્ટના લોકો યાદ કરી દઈએ મિત્રો સોશિયલ મીડિયાના લોગા સોરી સોશિયલ મીડિયા આંકડાના લોગા એડ કર્યા બાદ તમારે અહીંથી શું કરવાનું છે કે અહીંથી તમને સોંગની ઉપરમાં જે આપણે ફોટો પહેલો એડ કરેલો છે એ ફોટોની ઉપર મિત્રો તમારે આમ ક્લિક કરી રાખો છો તમારી આંગળીઓ છે એની ઉપર તમારે દબાઈ રાખવાનું છે તો મિત્રો તમે એની પર એવું દબાઈ રાખતું એટલે મિત્રો આ પ્રકારની ટીક થઈ જશે તમે જોઈ શકો છો અહીંથી આ પ્રકારની ટીક થઈ જશે ત્યારબાદ તમારે જે આપણે જે સેડ જેવું બનેલું હતું એની પર તમારે ટીક કરી દેવા છે એની પર ક્લિક કરીને જે પીએનજી છે એની પર ક્લિક કરી દેવાનું છે પીછી પીએનજી છે એની પર ટીક ક્લિક કરી દેવાનું છે અને જે આપણે સોશિયલ મીડિયા અગાઉ લોકો છે એની પર મિત્રો ટીક કરી દેવાનું છે અને ત્યારબાદ તમને ઉપર એક ઓપ્શન જોવાનું મળશે પહેલો તો અહીંથી ઓપ્શન તમને આ ધોવાનું મળે છે એની પર તમે ક્લિક કરી દેવાનું છે અહીંથી તમને બતાવી દઉં છો માર્કેથી જે ઉપર ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંથી એક જ ગ્રુપમાં કન્વર્ટ થઈ જશે આપણું આપણું જે લિયરો છે એક જ ગ્રુપમાં બની જશે અહીંથી તો બની ગઈ છે આપણે આપણે ગ્રુપ એક લખેલું છે તો અહીંથી તમે જોઈ શકો છો તો અહીંથી આપણી એક જ ગ્રુપની લિયર બની ગઈ છે ત્યારબાદ મિત્રોને તમારે શું કહો છું કે હવે જે આપણે આ બીટ માર્ક છે એ આગળ મિત્રો આપણે કટ કરી દઉં છે તો મિત્રો આપણે અહીંથી કટ કરવા માટે મિત્રો એ લિયનની પર પહેલાં તો આપણે ક્લિક કરવું પડશે એ લિયનની ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને અહીંથી જે વચ્ચે વસ્તુ જોવા મળશે એની પર તમારે ક્લિક કરીને કટ કહી દો વચ્ચેથી મિત્રો કટ થઈ જશે અને ત્યારબાદ આપણે આ બીટ માર્ક પહેલાં છે એની પર આવી જવાનું છે પાછું મિત્રો કટ કરી દો છે અને પાછું મિત્રો બીટ માર્ક ઉપર એને કટ કરવાનું છે પીછો અહીંથી મિત્રો જે બીટ માર્ક છે એની પર કટ કરી દો છે મિત્રો અહીંથી આપણે જે આ બીટ માર્ક છે એની પર પણ કટ કરી દો છે પછી તમે જોઈ શકો છો આ જે આગલા બીટ માર્ક આવે છે એની પર મિત્રો આપણે કટ નથી કરવાનું આગલા બીટ બીટમાર્ક ઉપર કટ કરી દેવાનું છે ત્યારબાદ તમારે બેગ જોઉ છે બેગ જઈને એથી એક એફેક્ટ છે એફેક્ટને કોપી કરી કહી છે કોપી એફેક્ટ કરવા માટે મિત્રો તમારે એની પર ક્લિક કરવાનું છે અને ઇફેક્ટ બતાવવાનું છે અહીંથી ડોટ દેખાય છે એની પર ક્લિક કરીને કોપી એફેક્ટ કહી લેવાનો છે અને ત્યારબાદ તમારે સ્ટાર્ટિંગમાં આવશે સોરી આપણે જે પેલી ગ્રુપની લિયર હતી એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને આપણે જ્યાં કટ કરેલું છે એની પર ક્લિક કરીને કોપી સોરી ઇફેક્ટમાં જઈને પેસ્ટ ઇફેક્ટ કરી દેવા છે આ રીતનો તમે જોઈ શકો છો તે આ લિયરમાં મિત્રો આપણે પેસ્ટ ઇફેક્ટ કરી દેવા છે તો આપણે પેસ્ટ ઇફેક્ટ કરી દીધા છે એ લિયરો આપણે કટ કરી છે એને પર તો એથી મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર આપણે પેસ્ટ કરી રહ્યા છે આ લિયરની પણ મિત્રો આપણે પેસ્ટ નથી કરવાનું હવે મિત્રો તમે શું કહો કે આપણે આ બીટમાર્ક છે એની પર તમારે શું કહો કે લાઇટિંગ કરશે લાઇટિંગ કરવા માટે તમારે બીટમાર્ક ઉપર આવવું છે અને બીટમાર્ક ઉપર આવે છે તમારે પાછું પ્લસ ક્લિક કરવાનું છે પ્લસની પર ક્લિક કરીને એક સેફ લઈ લેવાનો છે સેફની મિત્રો તમારે ફ્લ સ્કીનમાં કરી લેવાનો છે કલર મજે નહીં એનો કલર છે તમારે ધોરો કલર કરી દો છે અને તમારે એક સેકન્ડ સુધી આગળ આવશે સોરી એક સેકન્ડ મિત્રો તમારે એ લીધો છે તેને આગળ આવી દેવા છે આ રીતની અને બાદ તમારે બ્લેન્ડિંગના ઓપસિટ નિમા દેવાનું છે અને કન્ટ્રાસ્ટમાં જ નહીં ઓલી કરી દેવા છે અને બાદ તમારે એને કોપી કરી લેવાનું છે એથી તમે ઓપ્શન દેખાશે એની પર તમે ક્લિક કરશો એટલે કોપી ક્લિયર કરી દેવા છે અને ત્યારબાદ ત્યાં બીટમાર્ક છે એની પર પેસ્ટ કરી દેવાનું છે તો આપણે ફટાફટ વેસ્ટ કરી દઈએ મિત્રો પેસ્ટ કર્યા બાદ તમારા પા પ્લસની પગતી છે મીડિયામાંથી ને એથી એક ફ્રેમ એડ કરી દેવા છે તો આપણે ફ્રેમ મૂકી દઈએ અહીંથી એક આ ફ્રેમ છે એ ફ્રેમને એડ કરી દેવા છે અને ફ્રેમને મિત્રો સોંગની જે લાંબી કરી દેવા છે અને ત્યારબાદ આની અંદર હવે બ્લેક સ્ક્રીન આપણે મૂકવાનું છે તો અહીંયાથી આપણે એક બ્લેક સ્ક્રીન ટેબ્લેટ મૂકી દઈએ તો અહીંથી મિત્રો આપણે એક બ્લેક સ્ક્રીન આપણે મૂકી દઈએ છીએ સારા મેનુ તો અહીંથી મિત્રો આપણે આ બ્લેક સ્કિન ટેબ્લેટને એડ કરી લીધું છે આપણે આ છે અને ની પર ક્લિક કરીને ફિલ કમ્પ્યુસે એરિયા કરી લેવાનો છે એનો જે વોલ્યુમ છે ઝીરો કહી દેવાનો છે અને બ્લેન્ડિંગ એના ઓપોઝિટમાં જ લાઇટિંગમાં જ એને સ્ક્રીન કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે જો લો છે કે જે વધની લંબાઈ હોય એ તમને કટ કરી દેવા છે અને ત્યારબાદ તમારે સ્ટાર્ટિંગમાં આવો પ્લસ પાછું પ્લસની ક્લિક લઈને એથી એક સેફ લઈ લેવાનો છે અને સેફને ફૂલ સ્ક્રીનમાં કરીને એનો કલર છે કારો કલર કરી દેવાનો છે ત્યારબાદ તમારે ઇફેક્ટ જવાનું છે એ ડફેક્ટ જવાનું છે અને એથી તમારે જે સિમ્પલ ઇફેક્ટ છે એ સિમ્પલ સિમ્પલવાળા ઇફેક્ટને તમારે એડ કરી લેવાનો છે તમારી રીતે એને બનાવી દેવાનું છે એની જે સાઇઝ છે થોડીક મિત્રો આપણે મોટી કરી દઈએ અને એને થોડીક આપણે નાની નાનું કરી દઈએ એના જે ટપકા છે એને અને ત્યારબાદ મિત્રો એને અહીંથી જે પ્લસ છે પ્લસની ઉપર ક્લિક કરી દઈએ જે આ પ્લસ છે એની પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ લાસ્ટમાં જઈને એનો મિત્રો પેસ્ટ સોરી પ્લસ કરી દો છે અને મિત્રો એને તમારે આ રીતનો કરી લેવાનો છે આ તમે ચેસ્ટ કરો છો અહીંથી મિત્રો આપણે એને બસો ટકા કરી દઈએ અને ત્યારબાદ એને સોંગની થોડું લાંબુ કરી લેવાનું છે લાંબુ માટે જે ઓપ્શન દેખાય છે એની ઉપર તમારે ક્લિક નથી કરવાનું અહીંથી જે સ્પીનનો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે અને એનાથી મીનો અહીંથી જે ઓપ્શન જોવા મળશે એની પર ક્લિક કરીને એને લાંબુ કરી દેવાનું છે ત્યારબાદ બ્લેન્ડિંગ બ્લેન્ડિંગના ઓપોસિટમાં જઈને લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે તો હવે આપણું જે ટેરેસ છે બનીને તૈયાર થઈ ગયું છે તો એને એક્સપોર્ટ કરવા માટે તો સેટિંગની વાતમાં જે પેલો તમને એ આઇકોન દેખાય છે એની પર તમે ક્લિક કરીને અહીંથી તમારે સેટિંગ સોરી સિઓ સોરી એક્સપોર્ટ કરી લેવાનું છે તો અહીંથી આપણે એક્સપોર્ટ નહીં કરીએ કેમ કે લોકો મૂકવાનું બાકી છે ત્યારબાદ તમે વિડીયોને એક્સપોર્ટ કરી લેશ તો મળી આવવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત